Hello, good morning. I hope you are all fine. અરે તમે બધા તો ખૂબ જ ફાઇન લાગો છો. તો અત્યારે આપણે યુનિટ 6 સ્ટડી કરી રહ્યા છીએ અને એમાં આપણે લાઇક ડિસલાઇક બરાબર ને રાઇમ ગેમ પણ રમી ગયા અને આપણે આપણને જે વસ્તુ ગમતી હોય એ પણ કહ્યું અને ના ગમતી હોય તે પણ આપણે જણાવી દીધું બરાબર ને. તો તમે જોયું છે ઘણી વાર ટીચર રાઇમ ગેમ્સ એવું રમાતા હોય તો ત્યારે તમને ક્વેશ્ચન પૂછે છે બરાબર ને કે ડુ યુ લાઇક ગેમ્સ ડુ યુ લાઇક રાઇમ બરાબર ને આવું પૂછે છે. તો ત્યારે તમે યસ અથવા નો માં આન્સર આપો છો. તો આજે આપણે આવું કંઈ શીખવાના છે. તો તમને ખબર છે આજે આપણે ક્વેશ્ચન પણ જાતે બનાવવાના છે અને એનો આન્સર પણ આપણે જાતે લખવાના છીએ. તો એ નવું શીખવા માટે તમે બધા રેડી છો ને? ઓકે, તો ચાલો આપણે નવું શીખી લઈએ. સો ફ્રેન્ડ્સ, તમને અહીં બોર્ડ ઉપર પિક્ચર દેખાય છે, દેખાય છે ને? તો આ પિક્ચરમાં આપણે ક્વેશ્ચન પણ જાતે બનાવવાના છે અને એના આન્સર પણ આપણે જાતે લખવાના છે. તો પહેલા પિક્ચરમાં તમને શું દેખાઈ રહ્યું છે? એપલ્સ. નેક્સ્ટ કાઇટ્સ. અને આ શું છે? ચોકલેટ્સ. બરાબર ને? તો હવે આપણે એના ક્વેશ્ચન બનાવીશું અને આન્સર પણ લખીશું. તો પહેલા આપણે એપલ્સ લઈ લઈએ. તો એનો ક્વેશ્ચન કઈ રીતે બનાવવાનો છે એ તમારે બધાએ ધ્યાનથી જોવાનું છે. તો આપણે ક્વેશ્ચન બનાવીએ. નંબર 1 એટલે આપણે ક્વેશ્ચન એટલે શું આપણે પૂછીશું કે ડુ યુ લાઇક એપલ્સ. શું પૂછીશું? ડુ યુ લાઇક એપલ્સ. શું પૂછીશું? ડુ યુ લાઇક એપલ્સ. એટલે આપણે લખી દઈએ ક્વેશ્ચન, ડુ યુ લાઇક એપલ્સ. શું પૂછીશું આપણે કે ડુ યુ લાઇક એપલ્સ. હા, આપણો ક્વેશ્ચન થઈ ગયો. હવે આપણે એનો આન્સર આપીશું કે શું તમને સફરજન પસંદ છે. યસ. હવે આપણે એનો આન્સર લખીશું. શું આવશે? યસ, આઈ લાઇક એપલ્સ. શું આવશે? યસ, આઈ લાઇક એપલ્સ. જો જેમને ન પસંદ હોય તે શું લખશે? નો, આઈ ડોન્ટ લાઇક એપલ્સ. સમજ પડે છે ને બધાને? ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ. શું છે? કાઇટ્સ. બરાબર ને? તો એનો ક્વેશ્ચન આપણે કઈ રીતે બનાવીશું? યસ, શું આવશે? ડુ યુ લાઇક કાઇટ્સ. શું આવશે? ડુ યુ લાઇક કાઇટ્સ. તો આપણે લખી દઈએ. તો આપણે લખીશું સેકન્ડ, ડુ યુ લાઇક કાઇટ્સ. ડુ યુ લાઇક કાઇટ્સ. હવે એનો આન્સર આપીશું. મને નથી ગમતા. પણ તમને ગમે છે? તો જેને ના આપણે હવે નેગેટિવમાં લઈએ તો નો, આઈ ડોન્ટ લાઇક કાઇટ્સ. શું આવશે? નો, આઈ ડોન્ટ લાઇક કાઇટ્સ. મને પતંગો ગમતા નથી અથવા તો પસંદ નથી. હવે ચોકલેટ્સ. બરાબર ને? ચોકલેટ તો બધાને જ ભાવે. તો એને ક્વેશ્ચન કઈ રીતે પૂછીશું આપણે? બોલો, ગિવ મી આન્સર. યસ, ડુ યુ લાઇક ચોકલેટ્સ. તો આપણે એનો ક્વેશ્ચન લખી દઈએ. ઓકે, શું આવશે? ડુ યુ લાઇક ચોકલેટ્સ. શું આવશે? ડુ યુ લાઇક ચોકલેટ્સ. તો એનો આન્સર શું આવશે? યસ, આઈ લાઇક ચોકલેટ્સ. શું લખીશું? યસ, આઈ લાઇક ચોકલેટ્સ. તો તમને ખબર પડે છે ને કે કઈ રીતે ક્વેશ્ચન બનાવવાના અને કઈ રીતે એનો આન્સર આપવાનો? સમજ પડી ગઈ ને બધાને? ઓકે, તો હું બીજા કેટલાક પિક્ચર તમને આપીશ જેના આધારે તમારે જાતે જેના ક્વેશ્ચન પણ લખવાના છે અને એના આન્સર પણ લખવાના છે. હવે આપણે બીજા કેટલાક ક્વેશ્ચન આન્સર લખી દઈએ. ચાલો, આમાં શું હશે? જ્યુસ, મેંગોસ, જેમ. બરાબર ને? ચાલો તો આપણે જોઈ લઈએ. તો ક્વેશ્ચન શું આવશે? ફોર્થ. શું આવશે? ડુ યુ લાઇક જ્યુસ. શું આવશે? ડુ
You like juice. બરાબર, એનો આન્સર આપણે લખી દેવાનો. ચલો પછી શું છે, મેંગોઝ, એટલે એનું સે એનું ક્વેશ્ચન શું બનશે, ડુ યુ લાઈક મેંગોઝ, શું આવશે, ડુ યુ લાઈક મેંગોઝ. તો આપણે ક્વેશ્ચન લખી દઈએ, ડુ યુ લાઈક મેંગોઝ. એનો આન્સર પણ તમારે જાતે લખવાનો છે. અને સિક્સ જોઈ લઈએ તો શું ક્વેશ્ચન આવશે, યસ ડુ યુ લાઈક જામ, સોરી ડુ યુ લાઈક જેમ. બરાબર, તો આ જે થ્રી ક્વેશ્ચન છે એનો આન્સર તમારે જાતે લખવાનો રહેશે. તો લક્ષો ને બધા, ઓકે. એ સિવાય એમાં ડ્રોઈંગ આવી શકે, પછી ડાન્સિંગ આવી શકે, રાઇટિંગ આવી શકે, પ્લેઇંગ આવી શકે, ઘણી બધી એક્શનો, ફ્રૂટ, થિંગ્સ આવી શકે. તો કોઈ પણ પૂછાય તો તમને આ રીતે ક્વેશ્ચન બનાવતા આવડવું જોઈએ અને એની સાથે સાથે આન્સર પણ લખતા આવડવું જોઈએ. તો આવડશે ને બધા, આવડશે ને બધાને લખતા. ઓકે, તો હવે આપણે બીજું નવું શીખીએ. ફ્રેન્ડ્સ, તમને આ પિક્ચર દેખાઈ રહ્યું છે ને, તેમાં જુદી જુદી વસ્તુઓ આપણને આપી દીધી છે. તો એ પિક્ચરને આધારે આપણે લાઈક અને ડિસલાઈક, એટલે કે ડોન્ટ લાઈક, બરાબર ને, એના આપણે સેન્ટન્સ લખવાના છે. તો તમને દેખાય છે કે આ પિક્ચરમાં શું શું છે, કહો જોઈએ. તો તેમાં જોઈ શકો, એપલ, બેટ, બરાબર ને, પેન, ડોગ, કાવ, બરાબર ને. તો એના આધારે આપણે સેન્ટન્સ લખવાના છે. જો તમે જો તો બેટ, તો તમને બેટ ગમે છે એટલે તમારે લખવાનું છે આઈ લાઈક બેટ. બરાબર ને, શું લખીશું, આઈ લાઈક બેટ. જો તમને બેટ નથી ગમતી તો તમે શું લખીશો, આઈ ડોન્ટ લાઈક બેટ. શું લખીશું, આઈ ડોન્ટ લાઈક બેટ. એ રીતે કાવ છે, બરાબર ને. તો કાવ તમને ગમે છે, યસ. તો આપણે લખીશું આઈ લાઈક, શું આવશે, યસ આઈ લાઈક, આઈ લાઈક કાવ. અને નથી ગમતી તો લખીશું આઈ ડોન્ટ લાઈક કાવ. બરાબર ને, એ રીતે તમારે બધાના સેન્ટન્સ લખવાના છે. તમને જ્યાં ગમતું હોય ત્યાં આઈ લખવાનું અને ન આઈ લાઈક લખવાનું, અને ન ગમતું હોય તો તમારે લખવાનું આઈ ડોન્ટ લાઈક. હું તમને એક એક્ઝામ્પલ બતાવી દઉં છું. ધારો કે તમને આ જે પિક્ચર છે એમાંથી તમને એપલ ગમે છે, તો તમે શું લખશો, આઈ લાઈક એપલ. બરાબર. હવે આપણે ડોગ લઈએ, તો તમને ડોગ નથી ગમતો એટલે આપણે લખીશું આઈ ડોન્ટ લાઈક ડોગ. બરાબર ને, એ રીતે આપણે જોઈ લઈએ કે કાવ છે, તો કાવ તમને ગમે છે એટલે લખીશું આઈ લાઈક કાવ. બરાબર ને, હવે પેન છે, તો પેન તમને નથી ગમતી એટલે આપણે શું લખીશું, આઈ ડોન્ટ લાઈક પેન. તમે પડે છે ને બધાને કે કઈ રીતે સેન્ટન્સ લખવાના છે. ઓકે, તો તમે જાતે લખશો ને બાકીના. ઓકે, તો ફરી મળીશું કંઈક નવું શીખવા માટે. ત્યાં સુધી આવજો એન્ડ બાય બાય, ટેક કેર.